ભાષણ છનછેડાયો વિવાદનો મતપૂડો અને આક્રોશમાં સનાતનીઓ બફાટ બાદ ભલે મોલાનાની ધરપકડ થઈ હોય પરંતુ વિવાદ સંભાનું નામ નથી લઈ રહ્યો મોલાનાના નિવેદન બાદ હિન્દુ ધર્મ ગુરુઓ બરોસ પાર્ટી નીકળ્યો છે મહેશગીરી બાપુએ તો ચોપડી દીધું કે શાંતિ ભંગ કરશો તો ક્રાંતિનો માર્ગ અપનાવવો પડશે તો બીજી તરફ એઆઈએમઆઈએમના પ્રવક્તાએ ન્યાયપાલિકામાં વિશ્વાસ હોવાની વાત કરીને સમાજને શાંતિ જાળવવા અપીલ કરી સ્થાન એ શહેરમાં એવા ધર્મસ્થાનમાં અને ગુજરાતની શાંતિ ડહોળવા માટે એણે જે ઉશ્કેરીજનક ભાષાનો પ્રયત્ન કર્યો છે એને કદાચ એટલું ખબર નથી કે અહીંનો હિન્દુ સમાજ અહીંનો જે સનાતની છે એ ફક્ત શાંતિને પહેલાં સ્થાન આપે છે જો અમારી શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તો પછી ક્રાંતિને પહેલાં સ્થાન આપીને પણ ચાલવાવાળો આ સમાજ છે હું તંત્રને ખાસ કરીને કહીશ

کا معاملہ ہے ہمیں عدالت پہ پورا بھروسہ ہے ایسا انہوں نے بات کہی ہے نوجوانوں سے اور دیش کے تمام لوگوں سے مولانا عزاری صاحب کے چاہنے والوں سے اور تمام لوگوں سے گزارش ہے کہ امن و بنائے رکھیں વિજયદાસ બાપુએ તો ભડકાઉ ભાષણ આપનારા મૌલાના પાકિસ્તાન મોકલી દેવાની વાત કરી જો ન સુધરે તો ફાંસીના માછડી પણ ચડાવી દેવાની માંગ કરી આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ દરેક ધર્મગુરુઓને વિવાદિત નિવેદનોથી બચવાની અપીલ કરી એક વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે મોલાના ના મુક્તિ જેવા નફટ માણસો પર હું તો કહું છું કડક માં કડક સજા આપવી જોઈએ ફાંસી સજા આપવી જોઈએ અથવા તો આ લોકોને ભારતમાંથી બળતરફ કરીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ ગુજરાતના અંદર અને દેશના અંદર જયારે એકતા ભાઈચારાથી લોકો રહેતા હોય ત્યારે આપણે સૌને જવાબદારી પૂર્વક કોઈપણ સ્ટેટમેન્ટ કોઈપણ ધર્મનો હોય એ વ્યક્તિ ચાહે મૌલાના હોય કે કોઈ પંડિત હોય કે કોઈ મહારાજ હોય એમણે પણ કોઈ પણ આવા જાતના સ્ટેટમેન્ટ ના કરવા જોઈએ જેથી કરીને દેશની શાંતિ કે ગુજરાતની શાંતિ કોઈ ઢોળવાનો પ્રયાસ કરે જે ગઈકાલે જે બનાવ બન્યો છે અને જે મૌલાનાના જે સ્ટેટમેન્ટ છે એ એ પણ એને પણ હું સખત શબ્દોમાં વખોડું છું